नमस्कार, धर्मलोक में आपनो स्वागत छे, हूं छु कृष्णा। दर्शक मित्रों, भगवत गीता में भगवान कृष्ण ने कहू छे कि वृक्षों में ते पीपड़ो छे, त्यारे आजे धर्मलोक में जानीशु पीपड़ा नु महत्व अने तेनाथी शु फायदा थाय छे तेना विशे। तो दर्शक मित्रों, हवे जानिए जाणीता ज्योतिषाचार्य डॉक्टर हेमिलभाई लाठिया पासेथी पीपड़ा नु महत्व विशे। नमस्कार। आपणे त्यां वृक्षो पूजनीय छे अने कहेवाय छे के कुदरतना आशीर्वाद रूप छे। पर्यावरण ने संतुलित करवामां वृक्षनो फाळो खूब ज मोटो छे तेवुं पण कहेवाय। हवे वृक्षोमां आपणे वात करीए तो पीपळानुं वृक्ष आपणे हिंदू धर्ममां खूब ज महत्व धरावे छे, कारण के पीपळानुं पूजन आपणी संस्कृतिनो एक भाग रहेलो छे। विष्णु भगवान नो वास पीपड़ा मा रहेलो छे तेवुं पण विद्वानो जणावे छे। अने कहेवाय छे के पीपड़ाना वृक्षमां जे एना मूळ छे एमां भगवान विष्णुनो वास छे। थळमां केशव रूप एटले के भगवान श्री कृष्ण स्वरूपनो वास छे। डाळीओमां भगवान हरिनो वास छे अने भगवानो वास छे। એટલે કે આવી રીતે પીપળાના દરેક ક્ષેત્રમાં વિષ્ણુ ભગવાન કે વિષ્ણુ સ્વરૂપનો વાસ છે, એટલે અતિ પૂજનીયનું સ્થાન ધરાવે છે। કહેવાય છે કે પીપળાનું વૃક્ષનું પૂજન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે। પીપળા આમ જોવા જઈએ તો દેશમાં દરેક જગ્યાએ એ સરળતાથી ઉગી નીકળતું વૃક્ષ છે। જે તળાવ નદી હોય ત્યાં હોય, કોઈ જગ્યા ખુલ્લી હોય ત્યાં પણ જોવા મળી શકે છે। રહેણાંક વિસ્તાર હોય કે બહારના વિસ્તાર હોય ત્યાં પણ પીપળાનું વૃક્ષ તમને જોવા મળી જાય એવા યોગ છે। એમાં પણ આપણે ત્યાં મંદિરોમાં પણ પૂજવા માટે પીપળાનું વૃક્ષ આપણે જોતા હોઈએ છીએ અને લોકો તેને પૂજતા પણ હોય છે। ધાર્મિક દ્રષ્ટિએ પીપળાનું વૃક્ષની તો આપણે વાત કરીએ છીએ, સાથે સાથે આપણે એટલું પણ કહી શકીએ કે પીપળો જે છે એ ઓક્સિજનનો કારક છે, એટલે કે એ પ્રાણવાયુનું સર્જન કરે છે, એટલે કે જેને કારણે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી રહેલો છે। હવે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો વાસ્તુશાસ્ત્રમાં પણ પીપળાના વૃક્ષનું મહત્વ એવું છે કે જો એ તમારા ઘરની પશ્ચિમ બાજુ જો પીપળાનું વૃક્ષ હોય ને તો એ તમારા માટે આશીર્વાદ રૂપ કે શુભ ઉર્જા રૂપ હોય છે। એટલે વૃક્ષ થોડાક અંતરે હોય કે જેનો પડછાયો ઘર પર ના પડતો હોય, એટલે એ રીતનું જો વૃક્ષ ઘરના પશ્ચિમ દિશામાં હોય ને તો એ તમારા માટે શુભવંતુ ગણી શકાય ખરું। તેવી જ રીતે આપણે જોવા જઈએ ને કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળાના વૃક્ષનું મહત્વ રહેલું છે। કહેવાય છે કે જે શનિ ગ્રહ, રાહુ ગ્રહ તેમજ કેતુ ગ્રહ વગેરે જેવીની પીડા મુક્તિ માટે આપણે પીપળાના વૃક્ષનું જળ વડે સિંચન કરી પૂજન કરી પ્રાર્થના કરીએ ને તો એ પીડામાંથી મુક્તિ મળે છે। તદઉપરાંત જ્યારે શનિ કૃપા મેળવવાની હોય, એટલે કે જે લોકોને શનિ મહારાજની નાની પનોતી, મોટી પનોતી કે દશા ચાલતી હોય વગેરે જેવી વાતને શનિ કૃપા મેળવવા માટે શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે દીપક પ્રગટાવવામાં આવે ને તો કહેવાય છે કે શનિકૃત પીડામાંથી રાહત મળે છે। તમને કઈ પણ પ્રકારની બંધન મુક્તિ શનિ ગ્રહને કારણે થઈ હોય એમાં પણ રાહત થાય છે। શનિ કૃપા વડે તમારી પરિસ્થિતિ સરળ થાય છે, આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે વગેરે જેવી ખૂબ જ વાતો આપણે વિદ્વાનો પાસેથી અથવા ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી હોય છે। હવે તેવી જ રીતે તંત્રશાસ્ત્રના કેટલાક નિષ્ણાંતો પણ પીપળાના વૃક્ષને પોતાની રીતે મહત્વતા આંકતા હોય છે, જેમ કે પીપળાના વૃક્ષનું પૂજન કેવી રીતે કરવું, કેમ કરવું, અને એમાં પણ એ લોકો માર્ગદર્શન આપતા હોય છે કે જે લોકોને ધંધામાં ઉતાર ચઢાવ ખૂબ જ આવતા હોય,
વારંવાર બદલાવ આવતા હોય, સ્થિરતાનો અભાવ હોય વગેરે જેવી બાબતો હોય ને, તો પણ પીપળાના વૃક્ષનું પૂજન કરે ને તો એમાં રાહત થાય છે. જે લોકોને રોજબરોજનો ધંધો હોય અને એમાં પણ જોવા જઈએ ને કે ઉતાર ચઢાવ વધારે આવે, ગ્રાહકલક્ષી કાર્ય સ્થિર ના હોય વગેરે જેવી બાબતોની પીડા હોય કે ધંધો બરોબર ના ચાલતો હોય, તો એવા સંજોગોમાં શનિવારના દિવસે પીપળાનું પૂજન કરી અને એક નંગ પીપળાનું પાન, પાન સાથેની ડાળી સાથેનું લઈ તેને સ્વચ્છ પાણીથી ધોઈ અને કહેવાય છે કે તમારા ધંધા પાસેની ગાદીમાં રાખો, તેમજ બીજા શનિવારે તે પાન પાછું તમે નદીમાં, તળાવમાં કે પછી કોઈ સારી જગ્યાએ વિસર્જન કરી દો અને નવું પીપળાનું પાન લાવીને ફરીથી એ ક્રમ ચાલુ રાખો. એવી રીતે દર શનિવારે તમે પીપળાના પાનનો આવી રીતે પૂજન મહિમા કરો ને, તો કહેવાય છે કે તમારા ધંધામાં સ્થિરતા આવે. એમાં પણ જે લોકોને રોજબરોજના કામ છે એવા લોકોને ફાયદા વધુ દેખાય તેવા પણ યોગ વિદ્વાનો કહેતા હોય છે. તેવી જ રીતે પીપળાના વૃક્ષના પાનનું તોરણ બનાવવાનું પણ કેટલાક તંત્ર વિધાનમાં રહેલું હોય છે, જેને કારણે અમુક અનિષ્ટતા ઘરમાં પ્રવેશે નહીં તેવો પણ ગુણ છે. એટલે ક્યારેક કોક વખતે યોગાનુયોગ અથવા માર્ગદર્શન મુજબ જો પીપળાનું વૃક્ષનું તમે તોરણ બનાવી અને ઘરના દ્વાર પાસે લગાવવાથી પણ તમારા અનિષ્ટતા અથવા કઈ પણ પ્રકારનો ભય પીડા હોય એ ઘરમાં પ્રવેશતો નથી. કોઈ જગ્યાએ પીપળાની જે ડાળી છે એને નિમંત્રણ આપી તોડીને એના હવન કાર્ય અથવા વિશિષ્ટ આયામ વડે પૂજન કરવાથી પણ તમારા કેટલાક કાર્યો સિદ્ધ થાય છે તેવું પણ જણાવવામાં આવે છે. આવી રીતે જોવા જઈએ ને તો પીપળાના વૃક્ષનો જે મહિમા છે ને એ ખૂબ જ વિસ્તૃત આપણા સાહિત્યમાં જોવા મળે છે, માર્ગદર્શનમાં જોવા મળે છે. કહેવાય છે કે પીપળાના વૃક્ષની નીચે થોડીક પવિત્રતા પણ દાખવવી પડે. હવે પવિત્રતા એટલે કે ત્યાં કોઈ મળમૂત્રનો ત્યાગ ન થાય તેની તકેદારી રાખવી, તેમજ કહેવાય છે કે વૃક્ષની નીચે રાત્રે સૂવું નહીં વગેરે જેવી બાબતોનું પણ આપણને કેટલાક વિદ્વાનો માર્ગદર્શન આપતા હોય છે. હવે પીપળામાં આપણે વાત કરીને તો પીપળામાં યક્ષિણીનો પણ વાસ હોય છે. એટલે કે કોઈ પીપળામાં જેમ કે યક્ષિણીનો વાસ હોય તો યક્ષિણીની સાધના વખતે એ પીપળાનું પણ ધ્યાન આપણે પૂજામાં કરી શકાય, પરંતુ માર્ગદર્શન હેઠળ. પીપળો પૂજનીય જ હોય અને ઘણી જગ્યાએ અપૂજનીય પણ હોય છે. એટલે કે મંદિર પાસેનો પીપળો કાયમ પૂજાતો હોય અને કોઈ ખુલ્લી મેદાન, નદી હોય તો ત્યાં આગળ પિતૃનો પૂજન કરતા હોય છે. એટલે પીપળો પિતૃ પૂજન માટે પણ ખૂબ જ ઉપયોગી જોવા મળે છે, જેને કારણે પિતૃ શાંતિ પણ થાય છે, પિતૃ કૃપા પણ સરળતાથી થાય છે. આમ પીપળો આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં ઉન્નતિકારક બને છે એવું કહી શકાય. તો આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ